વેપારીઓ જે જોડાયા છે તેમની સાથે વાત કરીશું કારણ કે સુરતની અંદર ડ્રીમ સિટી પણ અદ્ભુત બનવા જઈ રહી છે અને તેની અંદર ડાયમંડ બુટ્સ જે મોટા પ્રમાણમાં બન્યું છે વડાપ્રધાને તેમનું ઉદઘાટન કર્યું છે વેપારીઓને આવકારવા માટેની જે જાહેરાત કરી છે તો આપણી સાથે ટેક્સટાઇલ અને ડાયમંડના વેપારીઓ છે દિનેશભાઈ જે રીતે આલ્કોહોલની પરમિશન આપી છે કઈ રીતે આવકારી રહ્યા છો કે કેટલું લાભદાયી છે સૌપ્રથમ તો ગુજરાતના વિકાસશીલ મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને એમની સરકારનો ઇન્ડસ્ટ્રી વચ્ચે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જ્યારે ભારતના એસોસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના સીએમ તરીકે હતા ત્યારે દીર્ઘ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીનું આયોજન કરેલું ગિફ્ટ સિટી એટલે વર્લ્ડ ટ્રેડ સેન્ટર આ સેન્ટરની અંદર અવારનવાર બજેટની અંદર પણ સરકારે વધારે છૂટછાટો આપી અને વિદેશના વેપારીઓને આકર્ષવા માટેનો ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ એક કંઈક ઘટતું હતું અને એ ઘટ ગઈકાલે ગુજરાત સરકારે પરિપૂર્ણ કરી અને હું ચોક્કસ માનું છું કે આ છૂટ્ટીના કારણે ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ ખૂબ ફાસ્ટ થશે અને એક એટ્રેક્શન પણ નવું ઊભું થશે ગિફ્ટ સિટી સિટી સાથે ડ્રીમ પણ સુરતની અંદર તેને લઈને નિર્ણય માંગ સુરત ડાયમંડ બુશ એ દુનિયાનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે અહીંયા વિદેશના બાયરો આવશે એ માટે કારણ કે ભારતની કોટન પોલિશની ઇન્ડસ્ટ્રીનો જે ફાઇનલ્સ ગુડ છે એનું પંચાણું ટકા આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ અને વિદેશના બાયરો ઇન્ડિયાની અંદર આવીને પરચેસ કરતા હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ ગયું ઇન્ફાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીના લોકોએ ભેગા થઈને બનાવી દીધું વર્લ્ડ ક્લાસ પરંતુ એમાં કંઈક જો ખૂટતું હોય એ ખૂટે છે સુરત શહેરની અંદર સેવન સ્ટાર હોટેલની પણ કમી છે ફાઇવ સ્ટાર હોટલોની પણ કમી છે પરંતુ આ ડ્રીમ સિટીની અંદર સરકાર આવી હોટલ ધારકોને જે ઈચ્છુક હોય એમને તાત્કાલિક લેન્ડ ફાળવીને આ હોટલોની અંદર પણ જે રીતના ગિફ્ટ સિટીની અંદર પરમિશન આપવામાં આવી એ જ રીતના આ નવા હોટલ જે કોઈ કન્સ્ટ્રક્શન કરે એમને પહેલેથી આશ્વાસન આપવામાં આવે તો હું ચોક્કસ માનું છું કે સુરત શહેરની જે ઉણપ છે એ પરિપૂર્ણ થશે આપ શું કહેશો અવારનવાર વિદેશની અંદર જતા હોય છે વેપાર માટે કઈ રીતે લોકોને આવકારવા માટે આ છે છે માટે હું રેગ્યુલરલી આઉટ ઓફ ઇન્ડિયા જતો હોઉં છું કે સવારે કામ કર્યું ને પછી સાંજે કંઈ સાથે ક્લાયન્ટ સાથે કંઈ જવું હોય કે બેસવા જવું હોય કે કરવું હોય કે આફ્ટર બિઝનેસનું જે ટાઈમ સ્પેન્ડ કરવું હોય તો એ એક જ સોલ્યુશન છે કે કંઈ રેસ્ટોરન્ટમાં જઈએ સાથે બેસીએ ટાઈમ સ્પેન્ડ કરીએ અને સમજીએ બેને અને એ સમજવા માટે ક્યારેય આપણે કઈ વસ્તુ કંઈ ઓર્ડર કરીએ છીએ અને સાથે લઈએ છીએ તો ઇન્ડિયા ઇન્ડિયામાં સુરતમાં સ્પેશિયલી કે ઇન્ટરનેશનલ ક્લાયન્ટને એટ્રેક કરવા હોય તો આ એક ટાઈપનું એક પોઈન્ટ છે જે સોલ્વ કરશે જે લાવશે તો બહુ ઇફેક્ટ કરશે કેમકે આફ્ટર બિઝનેસ કંઈ હોવું જોઈએ ક્લાયન્ટ માટે કેમકે રાતે કરવા માટે કંઈ હોતું નથી સુરતમાં જે રીતે જોઈ શકાય છે ડાયમંડના વેપારી સાથે તો હવે ટેક્સટાઇલ વેપારી છે શું કહેશો ડ્રીમ સિટીની અંદર ટેક્સટાઇલ હબ પણ બનવા જઈ રહ્યું છે હા તો આ જે ગિફ્ટ સિટીમાં જે નિર્ણય લીધો છે સરકારે કે દારૂબંધી માટે કે ત્યાં મળી શકે છે લીકર આલ્કોહોલ એ હિસાબે ડ્રીમ સિટી માટે પણ આ નિર્ણય લેવો જોઈએ વિદેશી મહેમાનો જે આવે છે બહારથી ફોરેનથી એ લોકો માટે આ બહુ અગત્યનું છે ને એ લોકોની સુવિધા માટે આ નિર્ણય સુરત ખાતે પણ લેવો આવશ્ય છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો હું દસ વર્ષ સુધી સાઉથ આફ્રિકામાં રેગ્યુલર બાઈંગ કરવા જતો ત્યાં સવારે છ વાગ્યાથી અને મેં અમારા લોકોનું ચાર વાગ્યા સુધીનું જનરલી વર્ક હોય છે ત્યાર પછીના ત્યાંના જે ખાણીયાઓ હોય છે વેપારીઓ હોય છે કે અન્ય લોકો હોય છે એની હાથે અમે એવરેજ ચાર વાગ્યા પછીની જે અમારી હોટલના કાંઈ ડિનરો હોય કે આ હોય કે બીજું કંઈ હોય એમાં એવરેજ એ લોકોને આલ્કોહોલ કન્ઝ્યુમ કરવો પડે છે એ લોકો સુરતમાં આવીને કદાચ ટેન્ડર સિસ્ટમ બી ઊભી કરે તો એના પોતાના માણસોને માટે ડ્રીમ સિટીમાં આ હાલકોહલ કન્ઝ્યુમ કરવા માટેની જો સુવિધા હોય તો મારા હિસાબે સારું પડે એવું હું માનું છું જે રીતે વેપારીઓ છે આવકારી રહ્યા છે ગિફ્ટ સિટીની અંદર જે નિર્ણય લેવાય છે તો સાથે સુરતની અંદર ડ્રીમ સિટીની અંદર પણ જો આ સરકાર આ બાબતે કોઈ વિચારે તો આવનારા દિવસોની અંદર વેપારને કદાચ પ્રગતિ મળે તેવી વેપારીઓ માની રહ્યા છે કેમેરામેન સંજય ચંદલ સાથે બોલું સુથાર ટીવી નાઇન સુરત

આપણી આ પ્રવૃત્તિને વેગ મળે વધુ બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય એના માટે સરકારે જે નિર્ણય લીધો છે